સમય ફરી જાય માણસનો. નાઝીર દખૈયાએ લખ્યું છે, પથિક તું ચેત જે આ પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું, અમારા ના અનુભવ છે તમારા પણ દગો દેશે. મને તો એમ કે હમણાં ઠરી જશે ન ઠાર્યા મેં, ખબર નહોતી નજીવા આ તિખારા પણ દગો દેશે. અને મારા નાવ મારા હાથથી નાવને ડુબાડી દેજ મજધારે નાઝીર કે, મારા હાથથી જ મારું નાવ ઉડાડી દેજ મજધારે, ખબર જો હોત મુજને કે કિનારા પણ દગો દેશે. અને હું જાણું છું છતાં નિશ્ચિત લૂંટાવા જાઉં છું નાઝીર, શિકાયત ક્યાં રહી આમાં કે લૂંટારા પણ દગો દેશે. સમય 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 બલવાન હે નહીં પુરુષ બલવાન, સમય થપાટ મારી દીધી નગર શેઠને ખાવા ધાન ન દીધું. પત્નીને બોલાવીને કહે છે, બહુ સરસ પ્રસંગ મિત્રો આ છે. હા બોલું. આહા, કે આપણી પાછે નહીં કાંઈ, હવે જીવવું દોયલું છે, શું કરશું આપણે, પ્રશ્ન કરે છે પત્નીને. પત્ની સામે એમ કહે છે, એ તો નિર્ણય તમારે લેવાનો છે, હું તો તમને પરણીને આવી છું, તમને વરીને આવી છું, કે તો એમ કરો ને, તમે પિયર જતા રહ્યો છોકરાને લઈને પિતાને ત્યાં, અને હું કદાચ મારો સમય હારો થશે ને મારું કંઈ મળશે તો હું તમને તેડી જઈશ. પત્ની ડાય, વય નાની અકલ વધુ, ઉજ્જવળ જેના આચાર, દેજે એવું દાતાર તું હૈતરું માણા હમળા. બાઈ સમજી ગઈ સાચી વાત છે, છોકરાને લઈને પિયર વહી ગઈ. દિલ્હીમાં એક ગલીમાં હેરીમાં ક્યાંક એક ઓરડી ભાડે રાખીને રહેતો હતો એ માણસ. દિલ્હીનો નગર શેઠ કહેવાતો, દિલ્હીની બજારમાં નીકળે તો નગર શેઠ કહેવાતો. સમય એવી ઠોકર મારી દીધી કે એક ગલીમાં ઓરડી રાખીને ભાડે રહે છે, અને પછી દર્દે ઘેરાઈ ગયો માણસ. એમાં ભાઈનું એવું કહેવાતા એના મિત્રો, એને યાદ આવ્યો કે હે ફલાણા ભાઈ, પેલો મિત્ર ક્યાં છે આપણો શેઠ? તો મિત્રે કીધું, ખબર નથી ભાઈ, દેખાતો નથી. તો કોઈ એમ કીધું કે ભાઈ એનો સમય ફેરો ખરાબ થઈ ગયો છે, કોઈ એમ કે વાં છે, કોઈ એમ કે વાં છે. કલ્પના કરતા 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 એક મિત્ર એટલું બોલ્યો, હાલો ને એને ગોતીને ક્યાંક મદદ કરીએ. મિત્ર હેડા કીજી સોચે પીર ફકીર, ઉસ્તન મેં કાંટા લગે તો ઉસ્તન મેં હો પીર. મિત્ર હેડા કીજીએ સોચે પીર ફકીર, હાલો ને એને મદદ કરીએ. આપણે એનું બહુ ખાધું છે, ઓહો બહુ ખાધું છે, હાલો ને આપણે ગોતીએ ને. પણ કે ક્યાં ગોતો, ગોતી 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 અને સરનામું મળ્યું કે ફલાણા વિસ્તારમાં એક ગલીમાં એક ઓરડી ભાડે રાખી રહે છે. અહીંયા પાંચ સાત મિત્રો ગયા અને જઈ અને ઉભા રહ્યા ને, તાતો આને ઉધરસ છેલી, દર્દમાં ઘેરાઈ ગયેલો ઊભો થઈ ગયો. મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો પ્રાણ આવ્યો, મારો બાપ લઈ આવ્યો. દરેક મિત્રને શું સમય હશે કલ્પના તો કરો, મથમાં લઈ લઈને બધાને બેહાડ્યા, હું કરી નાખું. એમ એક મકાન માલિકની ઈશારો કર્યો, જેની ઓરડી હતી ને મકાન માલિક, એના કાનમાં કંઈક વાત કરીને ત્યાં તો કેસર નાખીને દૂધ આવી ગયા. સાતે મિત્રોને ગ્લાસ કેસર નાખેલા દૂધ પીધા, જેમાં દૂધ પૂરા થયા અને આની એવી ઉધરસ આવી કે ખોલિયામાંથી પ્રાણ નીકળી ગયા. ઉધરસનું છડકું એવું આવી ગયું, ખોલિયામાંથી પ્રાણ નીકળી ગયા. આ માણસ મૃત્યુ પામી ગયો. અહીંયા દૂધના ગ્લાસ ખાલી થઈ ગયા. એમાંથી એક મિત્ર મકાન માલિકને કહે છે કે ધન્ય છે બાપ તમને, કે અંત સમય તમે આને મદદરૂપ કરી, અમે તો આનું બહુ ખાધું તો અમે આને મદદ ન કરી શકીએ, તમને ધન્ય છે. મકાન માલિકનો જવાબ સાંભળજો, કે મેં અમથી નથી પાયું દૂધ, કે તઈએ મારા કાનમાં એને એમ કીધું તું કે આ ઓઢવાની સાલ હું તને આપી દઈશ, મારા મિત્રોને દૂધ પાઈ દે, બસ મારી આ ઓઢવાની એક સાલ છે ને તે હું તને આપી દઈશ, મારા મિત્ર દૂધ પાઈ દે. દાતારી છે
તો ભુદરજી લાલજી રાણા કનોડાના કવિએ લખ્યું છે કે હર વાણી હાચી હોય એ તો કોઈથી દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન દૂજે ભુદરા. કાગ પેલા પાણી પાજે પછી ભેળો બહી જશે, કે કાગ પેલા પાણી પાજે ભેળો બહી જમાને, એ જેન તાપાને એ સુધી તુવાન જાજે રે આવકારો. મારું કુટુંબ પરિવાર છે, કદાચ માગી ન હકતો હોય તો હું ઝાપા સુધી જાઉં, ત્યાં કેવું હશે કહેશે. મૂકવા તો અટાણે ગણાય જાય છે, બસ સ્ટેન્ડ સુધી, રેલવે સ્ટેશન સુધી, બસમાં મહેમાન બેસી જાય પછી બારીએ પણ આવે, જગ્યા મળી ગઈ આપણે ગયા, કોઈ જાતની તકલીફ નથી ને, ના રોકાઈ ગયા હોત તો મજા આવત, તો આ ઘીરે કીધું હોત તો શું વાંધો હતો, અહીંયા મૂકવા આવીને હવે. મને મુંબઈમાં એક જણે પ્રશ્ન કર્યો હતો, ભાઈ કે તમારા લોકગીતોમાં લોજિંગ બોર્ડિંગ બહુ આવે, ઉતારા ઓરડા ને કઢિયેલા દૂધ ને ભોજન લાપસી, મેં કીધું અમારે ત્યાં ખવરાવવાની વાતો બહુ આવે ને, એટલે આવું બહુ આવે. કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી ભગવાન, થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામલા, કાઠિયાવાડમાં શું કામ ભાઈ, બંગાળ બિહારમાં ભૂલો પડે ખટારન ધક્કા મરવે છે, અહીંયા એટલા માટે એક મોહન થાય છે મહેમાન, આમ ઘર એક જ વાર તો તું જવ ને રાતે જુવાડ તને સ્નેહ જ માળું સાંભળા, એક વાર તો આવી બાપ રાતે જાય રોટલા ખવડાવીશ, અને રાતે જાય રોટલા તેથી અમારા ઘરમાં નહીં હોય તેથી અમે પેટના દીકરા ખાંડીને ખવડાવીશું, પણ એક વાર આવી તો ખરો ભલા માણસ, અમારો મહેમાન તો થઈ જાય. સૌરાષ્ટ સૌરાષ્ટ, બીજા આપણે પ્રદેશની ટીકા નથી કરતા, પણ અમદાવાદના રેલવે સ્ટેશનમાં અડધી રાતે ટ્રેન આવી, તે એક જણ નિંદરમાંથી ઉઠીને ટ્રેનમાં પ્લેટફોર્મમાં એક ભાઈને પૂછ્યા કયું સ્ટેશન આવ્યું, તો 10 રૂપિયા દો તો કહું, કહેતો તો અમદાવાદ આવી ગયો, ઉતરો 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 ઉતરો, આ અમદાવાદ જ હોય, અમદાવાદ આમ જ હો, હા અમદાવાદમાં તમે જેને ઘીરે જાઓ એ ઘરધણી શું કે ખબર, આ વખતે આવો ને તારે ચોક્કસ ને ચોક્કસ અમારે ઘીરે આવજો, તે અટાણે આવ્યા એનું શું, હવે ક્યાં જવું અમારે એમ અટાણે, ગજબ માણો. અમદાવાદમાં આપણે એમ કહીએ ને કે ભજનમાં આવજો હાંજે, તો ભજનમાં શું મળે, એને મળવું જોઈએ કંઈક, અને સૌરાષ્ટ્રમાં દેવું જોઈએ કંઈક, આ તાસીરી છે સુદામાહુ, તાંદુલની પોટલી લીલો ગયો દ્વારિકા, હોનાની દ્વારિકાનો રાજા હતો દરિદ્ર બ્રાહ્મણ, શું ચિત્ર છે, લીલા વીટેલા અને પોરબંદરથી નીકળીને દ્વારિકા જતો હતો, કેવો લાગતો હતો, કે એનું નામ સુદામો મિત્ર પ્રભુ, એનું નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે દ્વારિકાના પંથે, પ્રભુ નગરીના પંથે, નામ સુદામો, હા
પાણી દીએ એને રુદે નાણ રો તારા હાલ તો જો પહેરવા કપડા નથી, ઉઘાડા પગ, દુકાળ પડ્યો દ્વારકામાં તારી મિત્રતા કરવા આવે, તમને બધાને એમ થતું છે કે આવું થયું છે થયું હતું ને અટાણ કલેક્ટર ને મળવા જાય ને પટાવાળો જો પરસેવ વાળી દેતો હોય અટાણે.